2005 માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ખુલાસો, મહત્વનો ખુલાસો થયો છે અને મહત્વનું વડોદરામાં કૌભાંડ બહાર આવ્યું છે. અને આ અધિનિયમથી વન્ય પ્રાણી જીવોને શું અસર પડે છે તે પણ જાણવા મળ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના સયાજી બાગ જૂ વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષમાં સયાજી બાગ જૂ ખાતે કેટલા પક્ષી પ્રાણી જળચર જીવોના મરણ થયા હતા ત્યારે ઘટસ્ફોટ થયો છે. સાંભળો કેવી રીતે ઘટસ્ફોટ થયો છે તે પણ આપને જણાવી દઈએ. 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધીમાં 71, 2 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી 59, 3 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022માં 66 જેટલા પક્ષી પ્રાણીઓ જળચર જીવો મરણ પામ્યા છે. એટલે કે 3 વર્ષમાં કુલ 196 જેટલા પક્ષી પ્રાણી અને જળચર જીવો અલગ અલગ કારણોસર મૃત્યુ પામ્યા છે. ત્યારે સામાજિક કાર્યકરે 2 વખત તપાસ કરી તો પશુ પક્ષી જળચર જીવોને સમયસર ખાવાનું આપવામાં આવતું જ નથી, પિંજરામાં જોતા જ ધ્યાન આવે છે. ત્યારે એક તરફ ધર્મના દેશની વાત કરવામાં આવે છે, પ્રાણી બચાવો, પક્ષી બચાવો, જળ બચાવો, પરંતુ કોણ શું બચાવે છે તે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. માત્ર દેખાડો કરવામાં જ આવતો હોય છે. ત્યારબાદ જૂ વિભાગમાં દત્તક પક્ષી પ્રાણી અને જળચર જીવોની વર્ષમાં 2019-20માં 12 લોકોએ દત્તક લીધા હતા, જેમાં 1,41,500 નાણાં આવ્યા હતા. તેમજ 2020-21માં 11 લોકોએ 1,35,500 નાણાં આવ્યા અને 2021-22માં 8 લોકોએ 1,18,000 નાણાં દત્તક પક્ષી પ્રાણી તેમજ જળચર જીવો માટે જૂ વિભાગને ચૂકવ્યા હતા. તેમાં પણ દર વર્ષે દત્તક લેનારની સંખ્યા ઓછી થતી જાય છે, ત્યારે દત્તક લેનારની સંખ્યામાં પણ એક વધારો કરવો જોઈએ. તેમજ જૂ વિભાગમાં વાર્ષિક ઇજારાથી માછલી, મટન, ઘાસ, શાકભાજી, અનાજ, ઈંડા, ફળફળાદી દાણ માટે વર્ષ 2019-20માં 47,46,024 અને વર્ષ 2020-21માં 1,36,000 અને વર્ષ 2021-22માં 1,25,59,608 રૂપિયા નાણાં ચૂકવવામાં આવ્યા હતા. એટલે કે કુલ 3 વર્ષમાં 2,73,51,632 રૂપિયા ચૂકવ્યા છે તેવી માહિતી આરટીઆઈમાં આપવામાં આવી છે. ત્યારે શું કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમિત જૂ વિભાગમાં વાર્ષિક ઇજારાથી માછલી, મટન, ઘાસ, શાકભાજી, અનાજ, ઈંડા, ફળફળાદી દાણ આપવામાં આવે છે તો પિંજરામાં કેમ કંઈ દેખાતું નથી તેવા સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે સયાજીબાગ જૂ વિભાગમાં વર્ષ 2020ને શિડ્યુલ 140ની માહિતીમાં કુલ મંજૂર થયેલી જગ્યા 18, જેમાં 8 ભરાયેલ અને 8-10 જગ્યા ખાલી, તેમજ શિડ્યુલ 141ની માહિતી મંજૂર થયેલ જગ્યા 61 ભરાયેલ જગ્યા, 24 અને 37 ખાલી જગ્યા અને શિડ્યુલ 142ની માહિતીમાં મંજૂર થયેલ જગ્યા 12 ભરાયેલી જગ્યા, 1 અને ખાલી જગ્યા 11 છે. જ્યારે વર્ષ 2021ના વર્ષમાં શિડ્યુલ 140માં મંજૂર થયેલી જગ્યા 18 અને ભરાયેલી જગ્યા 7 અને ખાલી જગ્યા 11, તેમજ શિડ્યુલ 141માં મંજૂર થયેલી જગ્યા 61, ભરાયેલી જગ્યા 21 અને ખાલી જગ્યા 40, ત્યારે શિડ્યુલ 142માં મંજૂર થયેલ જગ્યા 12, ભરાયેલ જગ્યા 1 અને ખાલી 11 જગ્યા છે. ત્યારે વર્ષ 2022માં શિડ્યુલ 140માં મંજૂર થયેલ જગ્યા 18, ભરાયેલી જગ્યા 5, ખાલી જગ્યા 13, જ્યારે શિડ્યુલ 141માં મંજૂર થયેલ જગ્યા 61, ભરાયેલી જગ્યા 20, ખાલી જગ્યા 41, જ્યારે શિડ્યુલ 142માં મંજૂર થયેલ જગ્યા 12, જેમાં ભરાયેલી જગ્યા 1 અને ખાલી જગ્યા 11 છે. એટલે કે દર વર્ષે જગ્યાઓ ખાલી થતી જાય છે અને જો જૂ વિભાગમાં ખાલી જગ્યાઓના કારણે ક્યાંક પક્ષી પ્રાણીઓ અને જળચર જીવો પર ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે પક્ષી પ્રાણીઓ અને જળચર જીવો મરણ પામે છે તેવું પ્રસ્થાપિત થાય છે આ આરટીઆઈમાં. સામાજિક કાર્યકર અતુલ ઘામેચીની માંગ છે કે વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે અને સાથે જે એજન્સીઓને વિભાગમાં વાર્ષિક ઇજારાથી માછલી, મટન, ઘાસ, શાકભાજી, અનાજ, ઈંડા, ફળફળાદી આપવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવે અને દત્તક પક્ષી પ્રાણી અને જળચર જીવોના આવતા નાણાં વપરાય છે કે નહીં, સાથે પક્ષી પ્રાણીઓ જળચર જીવોના મરણ થવાના ચોક્કસ કારણો બહાર લાવવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ઘામેચી કરી છે.
હવે આટલો બધો ખર્ચ થતો હોય છતાં પણ જળચર જીવો અને જૂ વિભાગમાં જો આ લોલમ લોણ અને પોલમ પોલ ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે માહિતી અધિકાર હેઠળ આ ખુલાસો થયો છે. લાખો અને કરોડોમાં ખર્ચ થાય છે, પરંતુ જૂ વિભાગમાં પક્ષી પ્રાણી અને જળચર જીવોના પ્રતિદિન મરણ થતા હોય છે, ત્યારે કુલ 3 વર્ષમાં 196 જેટલા પક્ષી પ્રાણી અને જળચર જીવો અલગ અલગ કારણોસર મરણ પામ્યા છે. ત્યારે શું જૂ વિભાગમાં પરિવર્તન, ધરખમ પરિવર્તન આવશે કે યથાસ્થિતિમાં જ રહેશે તે જોવાનું રહ્યું. નમસ્કાર, હું તમામ શહેરને જણાવવા માંગીશ કે વડોદરાના જે એક સારા અને જાગૃત નાગરિક તરફથી જે ઝૂને આઈટીઆઈ કરીને અમુક માહિતી ઝૂની માંગવામાં આવેલી છે તે ખૂબ જ અગત્યની અને ઝૂના અમુક જે મુદ્દાઓ છે એ સમાજની સામે આવે એના માટેની ખૂબ સારી અને જરૂરી માહિતી છે. ઝૂ વિભાગમાં અત્યારે આપણું જે સયાજી બાગ ઝૂ છે એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીના નિયમાધીન એક રેકગ્નાઇઝડ ઝૂ છે, માન્યતા પ્રાપ્ત ઝૂ છે, અને આપણી પાસે હાલ 1100 જેટલા પ્રાણીઓ પક્ષીઓની સંખ્યા છે. આટલી મોટી સંખ્યાબળ ધરાવતું આપણું જે ઝૂ છે એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના વર્ગીકરણ મુજબ મીડિયમ કેટેગરીના ઝૂમાં આવે છે. આપણા ઝૂમાં હાલ અમારી જોડે બાયોલોજીસ્ટના હોદ્દા પર એક વેટનરી ડૉક્ટર કામ કરી રહ્યા છે અને ખૂબ જ જ્ઞાન ધરાવતા અને સારા વેટનરી ડૉક્ટર છે, પરંતુ ઝૂ વિભાગને અમારે વેટનરી ડૉક્ટરની હાલ જગ્યા ખાલી છે અને તેની ભરતી પ્રક્રિયા હાલ હાથ પર છે. અમે ઉપરી અધિકારીશ્રીઓ તરફથી એના તરે એ જ રાખીએ છીએ કે વહેલા તકે અમારી આ ડૉક્ટરની જગ્યા ભરાય અને ઝૂ વિભાગને એક વેટનરી ડૉક્ટર હજી એક હેલ્પિંગ હેન્ડ તરીકે મળી રહે એ ખૂબ જ જરૂરી છે. ઉપરાંત આ અત્યારે એક હવે જે કાયમી જે તે સમયે ભરતી થયેલા કાયમી કર્મચારીઓ છે જે સમયાંતરે નિવૃત્ત થઈ રહ્યા છે, સામે ભરતી થઈ નથી રહી, તેના માટે પણ અમે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરેલી છે. કોઈપણ સિસ્ટમનું એક સુચારું સંચાલન કરવા માટે કરીને એક સર્ટન પ્રપોર્શનનો કાયમી સ્ટાફ હોવો બહુ જરૂરી છે. ઝૂમાં એનિમલ કીપરની જે જગો છે એ ખૂબ જ મહત્ત્વની જગ્યા છે અને એ જગ્યા એવી છે કે જે તે સમયે એક મહેકમની અમારી મિટિંગ થઈ હતી ત્યારે માન્ય ડીવાયમસી સાહેબને જે તત્કાલીન ડીવાયમસી સાહેબને મેં કીધું હતું કે આઉટસોર્સિંગથી આ જગ્યા ભરવી શક્ય નથી, કારણ કે આ સ્કિલ લેબર એટલે કે બહુ જવાબદારીવાળી જગ્યા છે. એના માટે કરીને થોડાક નીતિ નિયમોમાં ફેરબદલ કરી અને અનુરૂપ કેન્ડિડેટ મળી રહે, કારણ કે પ્રાણીઓ પક્ષીઓ સાથે કામ કરવા માટે જે વ્યક્તિ હોય છે તેને પ્રાણીઓ પક્ષીઓ સાથે એક પ્રકારની પ્રેમ લાગણી સહાનુભૂતિ હોવી ખૂબ જ જરૂરી છે. જે ઝૂમાં જે મરણ થયેલા એ છે એ આંકડા બહુ ચોંકાવનાર જેવા નથી. આપ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ઇન્વેન્ટરી બી જોશો તો લગભગ મોટા ઝૂઝમાં આનાથી પણ વધારે પ્રાણીઓ પક્ષીઓના વિભિન્ન કારણોથી મરણો થતા હોય છે. ક્યારેક કોઈક કારણો આકસ્મિક હોય છે, કોઈ કુદરતી હોય છે અને કોઈક કારણો એવા હોય છે કે જેમાં તારણ કરીએ તો પણ એક્ઝેક્ટ કારણ મરણનું ખબર પડતું નથી. તેમ છતાં આપણે તમામ પ્રકારની તકેદારી રાખીએ છીએ, પ્રાણીઓ પક્ષીઓની તમામ દવા પાણી બધું એ રાખીએ છીએ, પરંતુ યસ હું હજી પણ કહીશ કે અમારે હજી પણ આ પક્ષી પ્રાણીઓની સંખ્યાબળ જોતાં હજી એક વેટનરી ડૉક્ટરની ઝૂ ખાતે જરૂરિયાત છે. વધુમાં ઝૂમાં જે દત્તક યોજના છે એ દત્તક યોજના વિશે ખાસ જણાવીશ તો દત્તક યોજના ઝૂમાં ચાલતી હતી અને હજી પણ એ વ્યવસ્થિત રીતે ચાલુ છે. 2 વર્ષમાં ઘટાડો થવા પાછળનું મૂળ કારણ હતું કોવિડ. કોવિડના દરમિયાન ઘણા ખરા જૂના જે આપણા જે ડોનર્સ હતા એ હતા એ આપણા સુધી પહોંચી નથી શક્યા, પરંતુ એમના તમામ કોન્ટેક્ટ નંબર્સને કાઢી અને આ દત્તક યોજના તેમના સુધી ફરી પહોંચાડવાનો અમારો પ્રયાસ શરૂ છે. વધુમાં એક સારો અભિગમ એવો છે કે 1-2 કંપનીઝ એમના CSR હેઠળ પણ દત્તક યોજના હાથ ધરી રહ્યા છે અને એવી રીતના બરોડાના જે મોટા મોટા કોર્પોરેટ જાયન્ટ્સ છે એ કોર્પોરેટ જાયન્ટ્સ સુધી પહોંચી અને આ દત્તક યોજનાનું આપણે વધારામાં વધારે આપણે પબ્લિસિટી આપીએ એ અમારો એક અભિગમ છે. વધુમાં આપ બધા જાણો છો કે જે રીતે હાલ કોવિડ પછી
મોંઘવારી વધી છે, ભાવ વધારા થયા છે, પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ ડેલી વધી રહ્યા છે, એ રીતના નેચરલી કોમોડિટી પ્રાઇસીસ પણ વધી રહ્યા છે, જેના કારણે હાલ જે તે સમયે આ દત્તક યોજના હેઠળ જે પ્રાઇસીસ એટલે જે એડોપ્શનના રેટ્સ ફાઇનલ કરેલા હતા તેને રિવિઝન કરવું પણ આજની તારીખમાં અત્યંત જરૂરી થયું છે. જે કામગીરી પણ અમારા વિચારણા હેઠળ છે અને સદર કામગીરી અર્થે ભૂતકાળમાં અમે કોવિડ દરમિયાન એક ફાઇલ માન્ય કમિશનર સાહેબશ્રીને ઉપસ્થિત કરેલ હતી, તેમાં અમુક મુદ્દાઓ ઉપર સુધારણા કરી અને આ એડોપ્શન રેટ જે છે ફરી રિવાઇઝ કરવાની જરૂરિયાત છે. હું આશા રાખું છું કે આવનાર સમયમાં પ્રાણી પક્ષી દત્તક યોજનાનો પણ આપણને ઘણો સારો લાભ મળી રહેશે. સર, દત્તકમાં જે ઘટાડો થયો છે તેના કારણે સાર સંભાળમાં કંઈક ફરક પડ્યો છે? ના, એ બાબતે મહાનગરપાલિકાનું ખૂબ જ સરસ છે કે દત્તક યોજનાના માં કોઈ થોડોક જે આંશિક ઘટાડો હું કહીશ કે જે થયો છે એના કારણે પ્રાણી પક્ષીઓના માવજત અને ખાધા ખોરાક એના ઉપર કોઈ આડઅસર થયેલી નથી. પૂરતું પર્યાપ્ત બજેટ છે, ખાધા ખોરાકની તમામ પ્રકારની ક્વોલિટી ક્વોન્ટિટેટિવલી એની કમ્પ્લીટ તકેદારી રાખવામાં આવી રહી છે. સાબરો કેટલા હતા આપણી પાસે? હવે કેટલા સાબર આપણી જોડે જે 14 હતા તેમાંથી 13 સાબર જે છે એ એક ઘાતક રોગના હેઠળ એમનું મરણ થયું હતું નવેમ્બર ડિસેમ્બર 2021 દરમિયાન. આ એક રોગ જે હતો એ આકસ્મિક રીતે ઝૂની અંદર આવ્યો, પણ તરત જ એનું જે અમે મૂળ સ્ત્રોત પકડી પાડ્યો અને ત્યારબાદ એ તમામ સાબરો થકી સઘન સારવાર એમની કરવામાં આવી. પરંતુ એ રોગ એટલો બધો ઘાતક છે કે એ રોગ હેઠળ આપણે અમે ઝૂને લકી માનીએ છીએ કે અમે માત્ર ને માત્ર સાબરમાં એ રોગ સીમિત કરી શક્યા અને ઝૂના ઇતર તૃણાહારી પ્રાણીઓમાં એ રોગ પસર્યો નથી. સ્ટાફની અછત પૂરી કરવા માટે શું રજૂઆત કરી? સ્ટાફની અછત પૂરી કરવા માટે અમે વારંવાર સામાન્ય વહીવટ વિભાગને આ માટે અમે રજૂઆત કરીએ છીએ. ઓલરેડી 2-3 જગોની ભરતી પ્રક્રિયા હાથ પર છે. અમે ખાલી આશા રાખીએ છીએ કે પ્રક્રિયા પૂર્ણ થઈ અને અમને પૂરતો સ્ટાફ સમય પર મળી રહે. 14માંથી 13 સાબર મરી ગયા છે. ડૉક્ટરની અછત છે, સ્ટાફની અછત? આ બંને સાબર જે મળ્યા એમાં નથી ડૉક્ટરની અછતનો મુદ્દો કે નથી સ્ટાફની અછતનો મુદ્દો. જે મેં આ પહેલાં જ કીધું કે જે ઘાતક રોગથી આ મર્યા છે એ ઘાતક રોગ એટલો બધો એ છે અને આકસ્મિક રીતે એ રોગ ઝૂમાં આવ્યો, પરંતુ મૂળ કારણ પકડાયું જેના કારણે આ સાબરના સાબર પૂરતો આ અટકી રહ્યું અને બીજા જાનવરોમાં આનો ફેલાવ ના થયો. આપના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે? હાલ બિલકુલ કરવામાં આવી જ રહી છે. જી, જે પ્રકારે આરટીઆઈમાં સમગ્ર ખુલાસો થયો છે શું છે વિગત તમામ જણાવશો? વડોદરા મહાનગરપાલિકાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માગવામાં આવી હતી. એમાં ચોક્કસ માહિતી એવી હતી કે છેલ્લા 3 વર્ષમાં કેટલા પશુ પક્ષી પ્રાણીઓ જળચર જીવોના મરણ થયા છે. ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે વર્ષ 1920માં 71 જેટલા મરી ગયા હતા, એના પછી 59 ને ગત વર્ષે 66 જેટલા પશુ પક્ષી પ્રાણીઓ અને જળચર જીવો મરણ થયા. એટલે ક્યાંક ને ક્યાંક આ મરણ થવાના કારણો બતાવવામાં આવે છે, અલગ અલગ કારણો બતાવવામાં આવે છે. સાથે સાથે આ જ પ્રાણી સંગ્રહાલયની અંદર જે જળચર જીવો છે, પક્ષીઓ છે, એને દત્તક રાખનારાની જે સંખ્યા હતી એ સંખ્યા દિન પ્રતિદિન એટલે 3 વર્ષમાં ઘણી ઓછી થઈ ગઈ છે. 1920માં જે સંખ્યા હતી એના કરતાં હાલની સંખ્યા ફક્ત 8 જ લોકો આ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી પ્રાણીઓ જળચર જીવોને દત્તક લેનારા છે થયા છે. ત્યારે આ સંખ્યા વધે એની પણ માંગ કરી છે. બીજી બાજુ આ પ્રાણી સંગ્રહાલય જે જૂ વિભાગ છે એની અંદર પક્ષીઓને પ્રાણીઓને જળચર જીવોને જે ખાવાનું આપવામાં છે, માંસ મટન ઇત્યાદિ જે ચિકન છે, ઈંડા છે, અન્ય ફૂડ છે, ફળફળાદિ છે આપવામાં છે, તેની પાછળ છેલ્લા 3 વર્ષમાં 3 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો છે. પરંતુ હાલમાં આપણે તપાસ કરવા જઈએ છીએ કોઈપણ પિંજરામાં જેટલું જમવાનું અંદર હોવું જોઈએ, જેના ફ્રૂટ હોવા જોઈએ, એ ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું નથી. પાણીના કુંડા પણ ખાલી દેખાતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે પણ જોવા જઈએ ક્યાંક કંઈક અછત દેખાઈ રહી છે. સાથે સાથે આ જ વડોદરા મહાનગરપાલિકાનું જે પ્રાણી સંગ્રહાલય છે એની અંદર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી જોઈ તો એમાં 75% જેટલી જગ્યાઓ ખાલી છે. આ એક જીવનો વિષય છે, અહીંયા પશુ પક્ષી પ્રાણીઓના જીવ છે. જો આ જગ્યાએ 75% જેટલી જગ્યાઓ ખાલી હોય તો એવું કહી શકાય કે આ જીવોના રક્ષણ માટે સ્ટાફની અછત છે. આ તમામ વિગતો જીવ ક્યુરેટર સાહેબ વાત કરતા એમણે કબૂલી છે કે આ સત્ય બાબત છે.
આગામી દિવસોમાં જીવ ક્યુરેટર અને અમારા દ્વારા રાજ્ય સરકારને અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબ અને જવાબદાર તમામ સામે અમે સ્ટાફની ભરતી થાય એની માંગ કરીશું અને જે જીવ બચે એના માટે અમારા પ્રયત્નો રહેશે. આ વાર્ષિક ઇજારદારની જે રકમ બતાવવામાં આવેલી છે 3 વર્ષના સમયગાળા દરમિયાન ક્યાંક શંકાના દાયરામાં? હા, જે રીતે 3 વર્ષની અંદર 3 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપવામાં, જેમાં મચ્છી, ઈંડા, ચિકન સાથે ફળફળાદી, શાકભાજી આ તમામ વસ્તુઓ પાસે 3 કરોડ રૂપિયા જેટલી આ ખર્ચો થયો છે વાર્ષિક ઇજારા પાછળ. પરંતુ ક્યાંક ને ક્યાંક પાંજરામાં જોવા જઈએ તો કંઈ દેખાતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે અહીંયા કોઈ પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવું.